નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. મહત્વના સમાચાર મળી રહ્યા છે. ભાવનગર આપના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થઈ ગયું છે. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે ઉમેશ મકવાણા, જેમનું ફોર્મ મંજૂર થઈ ગયું છે. ભાજપ દ્વારા વાંધા અરજી કરવામાં આવી હતી. ત્રણ મુદ્દા ઉપર વાંધા અરજી થઈ હતી, તેમના શિક્ષણને લઈને અને બીજા અન્ય મુદ્દા ઉપર વાંધા અરજી કરાઈ હતી, જે બાદ સુનાવણી થઈ અને તેમનું ફોર્મ મંજૂર થઈ ગયું છે. તો ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થયું છે. ભાવનગર આપના ઉમેદવાર છે ઉમેશ મકવાણા, જેમનું ફોર્મ મંજૂર થઈ ગયું હોવાના સમાચાર છે. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે ઉમેશ મકવાણા, જેમના ફોર્મને લઈને વાંધા અરજી ભાજપ દ્વારા કરાઈ હતી. સુનાવણી બાદ ભાવનગર આપ ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ માન્ય થઈ ગયું છે. તો શૈક્ષણિક લાયકાત સહિત ત્રણ મુદ્દા હતા, જેને લઈને ભાજપે વાંધો ઉઠાવ્યો હતો, ત્યારે હવે તેમનું ફોર્મ મંજૂર થયું છે. તો ત્રણ મુદ્દા પર ભાજપે સવાલ ઉઠાવ્યા હતા ઉમેશ મકવાણાના ફોર્મ પર, જે મંજૂર થયું છે. બંને તરફની લીગલ ટીમો ઉપસ્થિત હતી અને ત્યારબાદ સુનાવણી હાથ ધરાઈ અને તેમના ફોર્મને મંજૂરી મળી ગઈ છે. ઇન્ડિયા ગઠબંધનની જીત થઈ છે, આપની જીત થઈ છે. તો ભાવનગર લોકસભા બેઠક પર આપના ઉમેદવાર છે ઉમેશ મકવાણા, જેમના ફોર્મને લઈને વાંધા અરજી થઈ હતી. ભાવનગર આપના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થયું છે. વિધાનસભા અને લોકસભામાં એક વર્ષની આવક અલગ અલગ તેમણે દર્શાવી હતી. ભાવનગર લોકસભા બેઠક પર આપના ઉમેદવાર છે ઉમેશ મકવાણા, જેમના ફોર્મને લઈને વિવાદ થયો હતો, જે વિવાદ હવે સમ્યો છે. તેમનું ફોર્મ મંજૂર થઈ ગયું છે. વિધાનસભા અને લોકસભામાં એક વર્ષની આવક તેમણે અલગ અલગ દર્શાવી હતી. તેઓ વિવાદ થયો હતો, જે વિવાદ પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. બંને પક્ષના લીગલ સેલ ત્યાં ઉપસ્થિત હતા અને ત્યારબાદ સુનાવણી હાથ ધરાઈ અને સુનાવણીમાં તેમના ફોર્મને મંજૂરી મળી ગઈ છે.